જાન્યુઆરીના રોજ રામ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાવાનો છે અને જેને લઈને ભારતભરમાં આનંદ અને ઉત્સાહનો માહોલ છે ત્યારે તે માહોલ વચ્ચે કેટલાક પક્ષના નેતાઓ વિવાદિત ટિપ્પણીઓ અને બયાનબાજી કરી રહ્યા છે અને આ બયાનબાજી વચ્ચે હિન્દુ ધર્મ આચાર્ય મહાસચિવ પરમાત્માનંદ સરસ્વતીએ કહ્યું છે કે પાંચસો વર્ષના સંઘર્ષ બાદ આજે રામલલ્લા બિરાજમાન થઈ રહ્યા છે અને ત્યારે કેટલાક વિઘ્ન સંતોષી લોકો આ શુભ અવસરમાં પોતાના રાજનીતિની રોટલી સેકી રહ્યા છે કોંગ્રેસ અથવા બીજા પક્ષના નેતાઓને રામ મંદિરના પ્રાંતિષ્ઠાનું આમંત્રણ મળ્યું હોય તો તેઓએ રામ મંદિર જવું જોઈએ અને ભગવાનના દર્શન કરવા જોઈએ